नमस्कार, હું મનીષા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચારમાં વાત કરી તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એક્શનમાં આવી ગયા છે વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે વડોદરા કલેક્ટર કચેરી ખાતેથી અવસર લોકશાહીના રથને પ્રસ્થાન કરાવ્યું છે અવસર લોકશાહી રથ દ્વારા લોકોને મતદાન માટે જાગૃતતા લાવવામાં આવશે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે રથનો ફ્લેગ ઓફ કર્યો છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓએ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા શહેર અને જિલ્લા વિધાનસભા બેઠકો ઉપર આ રથ ફરશે વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાનનો ઉદ્દેશ્ય છે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા 2022 ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે અવસર અંતર્ગત આજે ચૂંટણીના મતદાનની પ્રક્રિયામાં મતદાતાઓ વધુમાં વધુ પ્રમાણમાં ભાગ લે તે માટેનો જાગૃતિ અભિયાન રથ આપણે શરૂ કરાવ્યો છે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના તમામ મતદાતાઓને આપણે આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન થાય વડોદરા શહેર અને જિલ્લામાં તે માટે પોતાનું યોગદાન આપે તમામ મતદાતાઓને મતદાન આપવા માટેની જુદા જુદા તબક્કાએ જાગૃતિના અભિયાનો શરૂ કર્યા છે તેમને અવેરનેસ માટેના વિવિધ પ્રકારના કેમ્પેન કરી રહ્યા છીએ દરેક ચૂંટણી અધિકારીશ્રીએ પોતાના કાર્યક્ષેત્રની અંદર યુવા મતદારો સિનિયર સિટીઝન્સ આ તમામને મતદારોની પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે